गामडे गामडे सेवा सप्ताहना आयोजन साथे रापर तालुका भाजप वधावे छे वडाप्रधानना जन्मदिनने। गत 14 તારીખથી રાપર તાલુકા ભાજપના પદાધિકારીઓ સાથે શહેર ભાજપના આગેવાનોએ સમગ્ર સપ્તાહ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વિકાસને વિશ્વ ફલક પર લઈ જવાના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રજી મોદી સાહેબના અવતરણ દિવસને અનોખી રીતે ઉજવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવતરણ દિવસને અનોખી રીતે ઉજવી રહ્યા છે। તારીખ 17/9 વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અનુક્રમે ઉમેશભાઈ સોની અને નશાભાઈ દૈયા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ડાયાભાઈ વાઘાણી, ઉપપ્રમુખ હમીર સિસોઢા, પૂર્વ પ્રમુખ ડોલર રાયગોર, પૂર્વ મંત્રી મોહનભાઈ બારડ, કેશુભા વાઘેલા, રામજીભાઈ, કાનજીભાઈ, કમલસિંહ સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, દેવુભા વાઘેલા અને કાર્યકરો દ્વારા શહેરના પ્રવેશ દ્વારે આવેલી મંદબુદ્ધિના બાળકોની સંસ્થામાં ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવા સાથે આ અબુધોને માસ્ક પહેરાવવાની મથામણ કરીને અહીં ભાજપના આગેવાનો દ્વારા આ સંસ્થાના બાળકોના સ્વાસ્થ્ય માટે પણ પૂરતી જહેમત ઉઠાવવા સાથે વડાપ્રધાનના જન્મદિવસ પર કાયમી ધોરણે સંસ્થાને કાંઈ પણ જરૂર હોય તો મદદરૂપ થવા ખાતરી આપી હતી। તો રાપર ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ ભાજપના કાર્યકરોએ વૃદ્ધ સહાય યોજનાના મંજૂરી પત્રકો સાથે અનેકવિધ સેવાઓથી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તો બપોર બાદ રાપર તાલુકાના લોદરાણી ખાતે 1100 જેટલા નાળિયેરના વૃક્ષોનું વાવેતર કરીને માનનીય મોદી સાહેબના અવતરણ દિવસે રણને હરિયાળું કરવાનો પ્રયાસ તાલુકા ભાજપના આગેવાન અને ફતેગઢ જિલ્લા પંચાયતના સભ્યપતિ એવા રાજભાઈ બારી દ્વારા અહીં સરહદી દેશના સૈનિકો અને તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાના હસ્તે આ ભગીરથ કાર્યને હાથ ધરી મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। આ તકે નિવૃત્ત RFO મેમાભાઈ ચૌહાણ, દક્ષાબેન ઠક્કર, રામજીભાઈ પિરાણા, બળદેવભાઈ ગામોટ, કાનજીભાઈ આહિર, આડેસર સરપંચ ભગાભાઈ આહિર, ભૂટકિયા સરપંચ મનસુખભાઈ રાજપૂત, માળાબા સરપંચ અકબરભાઈ રાઉમા અને ગ્રામ્ય કાર્યકરોએ વિશેષ હાજરી આપી હતી। સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર। માં જન્મદિવસને બતાવીને 71મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે રાપર ભાજપ દ્વારા જે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું એ બાબતે આજે રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, પૂર્વ પ્રમુખ શ્રી ડોલરલાલ રાયગોર અને તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અમિતસિંહજી સોઢાને પૂછ્યું કે આજે આખો સપ્તાહ આપણે કેવી કેવી સેવાઓ કરી અને આગામી સમયમાં વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી દેશ માટે કેવા કેવા પગલાં લેશે એ પૂછ્યું ભાઈ ડોલરભાઈના શું કહેવું। આજે આદરણીય નરેન્દ્રભાઈની 70મો જન્મદિવસ એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ભારતમાં આ સપ્તાહને સેવા સપ્તાહ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાપર તાલુકાના વિવિધ ગામોમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। એના ભાગરૂપે આજે વિકલાંગ દિવ્યાંગ ટ્રસ્ટ છે ત્યાં ફ્રૂટનું વિતરણ, હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ, બિસ્કિટનું વિતરણ અને જરૂરતમંદોને માસ્કનું વિતરણ આ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે સંપન્ન કરવામાં આવ્યું અને જે રીતે દેશ આખા વિશ્વમાં પોતાનું નામ રોશન કરી રહ્યો છે, નરેન્દ્રભાઈ જે રીતે દેશનું સુકાન સંભાળી અને દેશને પ્રગતિના પંથે અને એક નવી ઓળખ જ્યારે આપવા જઈ રહ્યા હોય ત્યારે આપણા સૌ ભારતવાસીઓની એક કર્તવ્ય અને ફરજ બની રહે છે કે આપણે એમની સાથે ઊભા રહી કવે કવા મિલાવીએ, ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને દેશની સેવા સતત કરતા રહે એવી કામના। આજે 70મો જન્મદિવસ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમારી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રએ સેવા સપ્તાહ કાર્યક્રમ ઉજવવાનો નક્કી કર્યો। તારીખ 14 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન દરેક બૂથમાં 70 વૃક્ષ વાવવા, 70 દિવ્યાંગોને સાધન સહાય આપવી અને આજે અમે રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ ભારતીય જનતા પાર્ટી આગેવાનોએ દિવ્યાંગ બાળકોને મુલાકાત લીધી, ત્યાં કીટ વિતરણ કરી, ફ્રૂટ વિતરણ કર્યું, અલગ અલગ હોસ્પિટલમાં ફ્રૂટ સહાય કરી અને નરેન્દ્રભાઈ એક વ્યક્તિના નહીં પણ 135 કરોડના દિલમાં વસે છે અને એમનું આયુષ નિર્માણ રહે અને આખા દેશમાં એમની જ્યારે ઉજવણી થઈ ત્યારે અમે પણ ખૂબ આનંદમય અને સૌ એમને અભિનંદન આપીએ છીએ। જય ભારત માતા કી જય। આજે
नरेंद्र भाई ना जन्मदिवस निमित्ते रापर तालुका भाजप द्वारा एक कार्यक्रम योजना आयो विकलांगों ने फ्रूट साए किट साए दवाखाना में जाइने दर्दियों ने पण बिस्किट ने फ्रूट नो वितरण कर्यो हरेक बूथ पर वृक्षारोपण नो कार्यक्रम योजना आयो मां आशापुरा पासे मां रवि जी पासे भी प्रार्थना करी के नरेंद्र भाई मोदी लांबू आयुष जीवे निरोगी रहे अने जेम वर्षथी देशना काम करी रह्या छे विश्व भारत ने विश्व गुरु पर जरूर बेसाड़शे एटले एमने जन्मदिवस की खूब खूब शुभेच्छा आपू छू अने भारत जेम निडर थई चीन ने पण जड़बातोड़ जवाब आपे छे विश्वनी नजर पर आज भारत उपर छे એટલે આ વીર પુરુષને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું લાંબો આયુષ્ય જીવી મા ભગવતી પાસે પ્રાર્થના કરું નસાભાઈ કાર્યાલયમાં જ્યારે આપણે મળ્યા ત્યારે તમારું વ્યસ્ત શિડ્યુલ હતું અને ત્યારબાદ તમે જે તાલુકાના ગામડાઓનો પ્રવાસ કર્યો એ દરમિયાન આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આપના દ્વારા કયા કયા કામો કરવામાં આવ્યા આજે મહામાનવ ગુજરાતનું ગૌરવ અને જે દુનિયામાં જેના હૃદયમાં સ્થાન છે એવા अपना भारतना वडाप्रधान नरेंद्र भाई मोदी साहेबनो आज 70मो जन्मदिवस हतो मारी केन्द्रीय भारतीय जनता पार्टी सेवा सप्ताह कार्यक्रम उजवानुं नक्की करेल 14 सप्टेम्बर थी 20 सप्टेम्बर सुधी अने 14 तारीख थी अमे आज दिवस सुधी अलग अलग बूथोमां वृक्षारोपण स्वच्छता अभियान कार्यक्रम अने अलग अलग सरकारनी विविध योजनाना मंजूरी पत्र आप्या अने आजे सवारथी रापर तालुका भाजप शहर भाजप द्वारा રાપર શહેરની અંદર આવેલ અલગ અલગ હોસ્પિટલોમાં બીમાર વ્યક્તિઓને ફૂટ વિતરણ કર્યું તેમજ આજે અમારા જિલ્લા પંચાયતના ફતેગઢ સીટના સભ્ય રાજભાઈ બારી દ્વારા મોદી સાહેબના 70મા જન્મદિવસને અનુલક્ષી તેમણે પણ પોતાના ગામડે 1100 વૃક્ષ નાળિયેરના વાયા અને હજી પણ અમારે 20 તારીખ સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાના છે આવતીકાલે 18 તારીખના ગાગોદર ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો છે 19 તારીખના આડેસર ગામે એ વિસ્તારના બધા અલગ અલગ ગામોનો પ્રવાસ કરવાનો છે અને દરેક બૂથમાં 70 વૃક્ષ વાવવાના દિવ્યાંગોને કીટ આપવાની ને મોદી સાહેબને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા જય ભારત જય વંદે માતરમ